સીધા જોઈ દઈશ ભાઈ. કેમ, શું થયું છે, શું વિચારો છો એલપી, કઈ પ્રોબ્લેમ છે? શું કરું યાર લતા, આપણા સિદ્ધાર્થની ચિંતા થાય છે. આ હાલની જનરેશનને કઈ રીતે સમજાવી એ કઈ સમજણ પડતી નથી. અરે તમે સાવ ખોટી ચિંતા કરો છો એલપી, એમાં વળી કઈ આટલું બધું વિચારવાનું ના હોય. લતા એવું થોડું ચાલે યાર, સમાજમાં આપણું મોટું કામ અને મોટું નામ છે. જ્યારે આપણો દીકરો જ અવળા રસ્તે ચડી ગયો છે, રાત્રે ઘરે આવવાના ઠેકાણા નથી અને રોજ નશો કરીને આવે છે, ફેક્ટરીએ પણ બિલકુલ ધ્યાન આપતો નથી અને નવાબ સાહેબ બપોરે 12 વાગે તો જાગે છે, હવે તું જ કે આનું શું કરવું? એલપી આપણી પાસે આટલા બધા પૈસા છે અને સિદ્ધાર્થ આપણો એકનો એક દીકરો છે, તો બિચારો મોજ શોખ જલસા આરામ મસ્તી તો કરવાનું જ ને. લતા સવાલ મોજ શોખ કે આરામનો નથી, પણ સીધ અવળા રસ્તે ચડી ગયો છે. અરે યાર એમની 25 વર્ષની એજ થઈ ગઈ છે, જો તો પણ પોતાના પ્રત્યે સિરિયસ ન હોય તો એને ક્યારે ભાન આવશે? એલપી આ 21મી સદી છે, આપણા જેવું નથી કે માન મોભા માટે આપણે તૂટી જતા, પણ છતાંય સમાજમાં આપણે ઇજ્જત ના જવા દેતા. જ્યારે આજની પેઢી બહુ જ એડવાન્સ છે, એ કંઈ આપણી વાત ના માને. તો આ વાત સારી નથી, આમને અધોગતિના પતને જતા વાર નહીં લાગે. મને લાગે છે કે આપણે થોડા વધારે લાટકોટ કર્યા છે એનું જ પરિણામ છે આ સીન. સાવ એવું નથી હો, તમે થોડું વધારે પડતું ટેન્શન લો છો. અરે આપણી પાસે બધું જ છે, તો બિચારો છોકરો મોજ ના કરે તો બીજું શું કરે? લતા તને ખબર નથી, આપણા સીડની હરકતોના હિસાબે આપણી બહુ જ બદનામી થઈ છે યાર, આવું તો બિલકુલ ચાલે જ નહીં. તો બીજું શું કરીએ બોલો? લતા એને સમજાવવો જ પડશે અને સીધે રસ્તે લાવવો જ પડશે, બીજો કોઈ ઉપાય નથી આમાં. ઓકે, પણ કઈ રીતે? લતા એક કામ કરીએ, એના લગ્ન કરી દઈએ એટલે બસ. તમને શું લાગે છે, એ હા પાડશે એમ? ના એ હા નહીં પાડે, પણ એને ગમે તેમ કરીને હા પડાવવી જ પડશે આપણે. ચલો માની લીધું કે સિદ્ધાર્થ હા પણ પાડી દે, પણ છોકરી ક્યાંથી લાવીશું આપણે? આપણે પેલા શંભુભાઈ છે ને, એની દીકરી માધવી. પણ ક્યાં એ અને ક્યાં આપણે યાર, એક તો સાવ મિડલ ક્લાસ ફેમિલી છે. જો સિદ્ધાર્થ માટે તો માધવી જ છે જે આપણા છોકરાને સીધો કરશે, બાકી સિટીની છોકરી તો સિદ્ધાર્થ સાથે એક પણ દિવસ રહેશે નહીં. મોહન ડેડ, આ સવાર સવારમાં શું તમે મારી વાતો કરી રહ્યા છો? તમે મારી પાછળ કેમ પડી ગયા છો? શું છે આ બધું? દીકરા તારે તો સવાર પડી છે, અત્યારે બપોરના 12 વાગ્યા છે. તો હું શું કરું? કે મારો પ્રોબ્લેમ નથી બેટા, અમે તારા લગ્નની વાત કરીએ છીએ, પેલા શંભુભાઈ છે ને એમની માધવી સાથે. મારા લગ્ન શા માટે? ને પપ્પા, તમારા ફ્રેન્ડ મિડલ ક્લાસ અને એની છોકરી, શું મજાક કરો છો પપ્પા તમે? દીકરા મજાક નથી, આ સાચું છે. હા વાહ વાહ મોમ, વાહ ડેડ, શું વાત છે. પપ્પા મમ્મી, મારા લગ્નની તમારે લોકોએ ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. અરે તમે લોકો મને ફસાવી દેવા માગો છો કે શું? એ માધવી મિડલ ક્લાસ, એ છીબલીને જોઈ છે મેં, અને હું તમારી કોઈ જાળમાં ફસાઈશ નહીં. બધી ખબર પડે છે, તમે લોકો આ ખોટા નાટક રહેવા દો અને મારી ચિંતા તમે છોડી દો, મને બધી જ ખબર પડે છે. સિદ્ધાર્થ તું આ શું બોલે છે? તને કંઈ ભાન છે? અને તે પણ તારા પપ્પાની સામે બોલે છે? સોરી મોમ, હવે સામે નહીં બોલું, નીચું જોઈને બોલીશ. ખુશ? દીકરા દીકરા તને ખબર નથી પડતી, તારી આ બધી ખરાબ ટેવોના હિસાબે કોઈ છોકરી હા નથી પાડતી. શું વાત કરો છો પોપ્સ, તમે હુકમ કરો,
તમારા ઘરની બહાર આ છોકરીને આમ લાઈન લગાડી દો. આ સીડની વેલ્યુ માર્કેટમાં સેન્સેક્સ કરતાં પણ વધારે છે. જો આમ ચપટી વગાડું ને કે 12 છોકરીઓની લાઈન થઈ જાય. તમે એ ચિંતા છોડો, તમારું કામ કરો ભાઈ, પ્લીઝ. હવે આઈ એમ વેરી વેરી સ્માર્ટ. તને કાંઈ ભાન નથી કે શું? તું શું બોલી રહ્યો છે, શું કરી રહ્યો છે? ઓકે પોપ્સ, નો પ્રોબ્લેમ, સોરી. સીડ, લગ્ન કરી લેને, પછી તારે જેમ રહેવું હોય જેમ જીવવું હોય તને ક્યાં રોકટોક છે? નો મોમ, નો પ્લીઝ. યુ નો વેરી વેલ મારે અને ટીનાને રિલેશન છે, અમે 2 વર્ષમાં જ લગ્ન કરી લઈશું. ટીના પેલા નાયડુની છોકરી? અરે એ તો તારી પેલા 3 છોકરા સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહી ચૂકી છે, એની તને ખબર નથી? ઓહ, શું વાત કરો છો એલપી? હા લતા. અરે તમે બંને છોડો ને જૂની વાતો. ટીના મારી પહેલા 3 છોકરા સાથે રિલેશનમાં રહી હોય કે 30, મારે કોઈ ફરક પડતો નથી. બસ હાલમાં મારી સાથે છે, ધેટ્સ ઇનફ. તો સાંભળ સીધા, લગ્ન તો તારે હું કહું ત્યાં જ કરવા પડશે. બાકી આજથી, આજ દિનથી, આજ ક્ષણથી હું તને મારી બધી પ્રોપર્ટીમાંથી બેદખલ કરું છું. અને જો તારે તારી મરજી પ્રમાણે જીવવું હોય તો જીવ, મને કોઈ વાંધો નથી. પણ જાતે કમાવું પણ પડશે. બાપના પૈસે તાગર ધીના કેટલા દિવસ કરીશ તું? અને ક્યાં સુધી આ ઘરની આપણે ડૂબાડતો રહીશ તું? અમે ક્યાં સુધી તારે ભાઈ બાપા કરશું? અને ક્યારે તને અક્કલનો છાંટો આવશે? અને ક્યારે તું સિરિયસ થઈને આપણી ફેક્ટરી સંભાળીશ? ક્યાં સુધી તું તારું યૌવન બરબાદ કરીશ? અમે તારા મા બાપ છીએ, મજબૂરી નહીં. અને જો તારાથી એવું કવેન થાય એમ હોય તો જ તારી જગ્યા ઘરમાં છે. બાકી ગેટ આઉટ. શું તમે આપણા સિદ્ધાર્થને ઘરની બહાર કાઢી મૂકશો? હા કેમ નહીં. સીડ યાર, તું મને છોડી દઈશ એમ ને? અરે પાગલ, એવું કોઈ દિવસ બને? પણ હકીકત એ છે કે જો મજાની લાઈફ જીવવી હોય ને, પોપ્સ કહે છે એમ કરવું પડશે યાર. એટલે તું લગ્ન કરી લઈશ એમ ને? હા, પણ મારી પૂરી વાત અને પૂરો પ્લાન સાંભળ. લગ્ન ભલે માધવી જોડે કરવા પડે, પણ હનીમૂન પર તો આપણે બંને જ જશું. એ માધવી મિડલ ક્લાસને હું ઘરની કામવાળી બનાવીને રાખીશ, એટલે બિચારી કંટાળીને ઘર છોડી દેશે. પણ જો આવું ના થાય તો? અરે આ સીડ પર તને ભરોસો નથી? હું જે ધારું એ કરી શકું છું, તને તો ખબર જ છે ને? હા મને તો બધી ખબર જ છે કે તું જે ધારે ને એ બધું કરી શકે છે, પણ છે ને ધાર્યા પ્રમાણે લગન જ નથી કરી શકતો. અરે તું જોતી તો જા આગળ શું થાય છે. આ લગ્ન હશે ફક્ત મોમ ડેડની મરજીથી, પણ તમે આ લગ્નમાં જરૂર પધારશો જી. લગ્ન પછી બધાને એવા ચક્રાવે ચડાવીશ ને કે બધા જ મારા લગ્નથી તોબા પોકારી જશે અને સામેથી જ છૂટાછેડા થઈ જશે, એટલે આપણો રસ્તો સાફ. વાવ, પણ ખરેખર આવું થશે ને? હું તારા વગર શું કરીશ નહીતર? પ્લીઝ યાર, તું મને છોડી ન જઈશ. આઈ લવ યુ સીડ, આઈ લવ યુ, પ્લીઝ મને છોડી ન જઈશ. આઈ લવ યુ ટુ. તમે 1% પણ ટેન્શન ના લો, આ સીડ છે ને હંમેશા રહેશે. લગ્નના દિવસે તો પહેલા આખી રાત પાર્ટી હશે, એના પછી બીજા દિવસે ધીમે ધીમે હું એની સામે દારૂ પીને જઈશ, નશો કરીને જઈશ, એટલે એ કંટાળી જશે. એમને હું અંદરથી ટોર્ચર કરવાનું ચાલુ કરીશ, ઘરના કામ કરાવીશ, એટલે કંટાળીને ધીમેથી એના બાપને ત્યાં જતી રહેશે. પણ ધારો કે આટલું કરવા છતાં પણ એ ન ગઈ તો પછી નેક્સ્ટ પ્લાન? પછી બીજો પ્લાન એવો છે, હા, ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલું હિંસા. એનાથી શું થશે, એ કંટાળી જશે અને જતી રહેશે. ને તું તું ટેન્શન ના લે, યુ નો આઈ એમ વેરી સ્માર્ટ, યુ નો વેરી વેલ. યસ આઈ નો બેબી. થેન્ક યુ ડિયર. પણ તું શું પછી તારા પપ્પા માનશે?
તારા અને માધવીના ડિવોર્સ પછી શું આપણે લગ્ન થશે? પછી ફરી કંઈ નવું નહીં આવે ને? અરે શ્યોર યાર, આપણા લગ્ન થશે. બસ આ એકવાર પોપ્સ કહે છે એમ કરવું પડશે. બસ એકવાર એ લોકોને ખોટા સાબિત કરવાના છે. જે લાસ્ટ ડિસિઝન તો આ સીડનો જ રહેશે. એ લોકોને વારંવાર પછતાવો થવો જોઈએ કે એણે લગ્ન તારી સાથે નહીં પણ માધવી સાથે કરાવીને બહુ મોટી મિસ્ટેક કરી છે. અને પછી તો સામેથી જ તને એ લોકો સ્વીકારી લેશે. સીડ, તારા પર ભરોસો છે એટલે જ ને તારા લગ્ન માધવી સાથે થશે તો પણ હું તારી સાથે જ રહીશ અને હા, તારા લગ્નમાં પણ આવીશ. એ લગ્ન નહીં, ખાલી દેખાડો જ હશે. મોમ ડેડ રાજી, બસ પછી તો આપણે આપણી રીતે જ લાઈફ જીવવાની છે. વાવ સીડ, મોસ્ટ વેલકમ. બોલો બોલો મિસ્ટર સુરજ. સર, આપણો બધું જ ફાઇનલ થઈ ગયું છે. વેરી ગુડ. અને હા, ધ્યાન રાખજો, મારે લગ્નમાં એક પણ ફરિયાદ આવી જોઈએ નહીં, કારણ કે આ એલપી શેઠના એકના એક દીકરાના લગ્ન છે. આખા શહેરમાં વટ પડી જવો જોઈએ. એન્ટ્રી ગેટથી લઈને સ્ટેજ, જમવાનો, સિંગિંગ સ્ટેજ અને મહેમાનોને વેલકમ માટેની ખાસ વ્યવસ્થા, આમાં કોઈ પણ પ્રકારનું કાંઈ પણ ચાલશે નહીં. અરે શેઠ, તમારે બધું જ થઈ જશે. આપણે ત્યાં વીવીઆઈપી મહેમાનો, મિનિસ્ટરો, દેશ વિદેશથી બિઝનેસ ફ્રેન્ડ, આપણા રાજકારણીઓ અને પોલીસ અને મેયરનો કાફલો આવશે, એટલે જરા પણ આમ તેમ ચાલશે નહીં. નહીં તો તમે તો મારી પોલિસી જાણો છો ને, હું એક પણ રૂપિયાનું પેમેન્ટ તમારી મેનેજમેન્ટ કંપનીને આપીશ નહીં. હા હા, મને ખબર જ છે, વેડિંગ પ્લાનરમાં તમારું નામ બહુ મોટું છે, પણ આ એલપી શેઠનું નામે કંઈ થોડું ઓછું છે. અને હા, ચાલો તારે મળીએ છીએ. અને બીજી વાર, હા, ટેક કેર. આ મારી ક્રેડિટ અને રેપ્યુટેશનનો સવાલ છે, આમાં કંઈ ડાઘ લાગવો જોઈએ નહીં. ઓકે સર, બાય. ઓકે, નમસ્કાર. થોડોક તો સુધારો આવશે ને? અરે તમે ખોટી ઉપાધિ ના કરો, એ 100% બદલાઈ જશે. હા હો, જેમ હું બદલાઈ ગયો તારા આવવાથી. હા તો વળી એમ છે. મોમ પોપ્સ, તમે લોકોએ પણ હદ કરી છે. મેં તમારી પાસે લગ્ન માટે 6 મહિનાનો સમય લીધો હતો, બરાબર ને? અને પોપ્સ, તમારા ફ્રેન્ડ, પેલા શું નામ છે, પેલા શંભુભાઈ, પેલા ગરીબને ત્યાં આપણે છોકરી જોવા ગયા ત્યારે જ મેં તમને કહ્યું હતું, મેં ના પાડી હતી. પણ નહીં, તમારા બંનેના કહેવાથી મેં હા પાડી. મોમ, મેં ત્યારે જ તમને કહ્યું હતું ને કે મારે સમય લાગશે. પણ નહીં, તમને તો રોકેટ લોન્ચ કરતાં પણ વધારે સ્પીડ છે. ઉતાવળ છે ને તમારા છોકરાને લગ્ન કરાવવાની? સિદ્ધાર્થ, આજે નહીં તો કાલે લગ્ન તો કરવાના જ છે, તો રાહ શા માટે જોવાનું? જો સીડ, બધું તું ધારે અને તું કહે એ પ્રમાણે ન થાય, સમાજના નિયમો અને સમાજના બંધનો પ્રમાણે થાય. એમાં તને હજુ ખબર ના પડે. મને હજી ખબર નહીં પડે તો શા માટે લગ્ન કરાવો છો? રહેવા દો ને, જીવવા દો મારી રીતે મારી જિંદગી. પણ નહીં, તમે એવું નહીં કરો, તમારી વેલ્યુનો સવાલ છે ને એટલે. જો દીકરા, બહેસ કરવાનો સમય નથી, જાઓ તૈયારી કરવા લાગો. આમાં કશું થશે નહીં, આ મેરેજ ફૂલ એન્ડ ફાઇનલ છે. ઓકે મિસ્ટર એલપી શેઠ, આ લગ્ન મારી મરજીની વિરુદ્ધ છે. એટલે જોઈએ કોણ જીતે અને કોણ હારે. લગ્ન તો થશે પણ કેટલા ટકશે એની કોઈ ગેરંટી નથી. નમસ્કાર.
જો માધવી, મેં તને લગ્ન પહેલા પણ બધું કહ્યું હતું, મને આ લગ્નમાં જરાય રસ નથી. હું માત્ર મોમ ડેડના કહેવાથી જ લગ્ન કરી રહ્યો છું, બાકી મને આ લગ્નમાં જરાય રસ નથી. હા સિદ્ધાર્થ, તમે લગ્ન પહેલા જ્યારે મને જોવા આવ્યા હતા ને ત્યારે પણ તમે મને આ વાત કરેલી, પણ મને એમ લાગ્યું કે ત્યારે તમે નર્વસ હશો એટલે કદાચ, પણ મેરેજ બાદ પણ. જો હવે મારી વાત ધ્યાનથી સાંભળો, હું જે કંઈ છે બધું સાફ સાફ કહી દઈશ. તું મને જરાય પસંદ નથી, એક ટકો પણ મને તારામાં રસ નથી. તું સાવ મિડલ ક્લાસ છો ને જરાય મોડર્ન નથી. શું વાત કરો છો સિદ્ધાર્થ, શું મિડલ ક્લાસ ફેમિલી સારા નથી હોતા? એવું તમારું કહેવું છે? અને બીજી વાત કે હવે હું આ શેઠ પરિવારની વહુ છું, એટલે તમારું ફેમિલી એ જ મારું પણ ફેમિલી. અને માણસને પૈસો, જાત અને તેની તાકાતથી વધુ માણસાઈ જોવી જોઈએ. ચૂપ, હવે એકદમ ચૂપ, તારી આ વાર્તા હવે બંધ કરી દે. હવે મારી વાત સાંભળ ટીના. ટીના મારા માટે બધું છે. ટીના તારી સોતન, સોરી તું એની સોતન. હા, કારણ કે તારા આવ્યા પહેલા એ મારી લાઈફમાં હતી, છે અને રહેશે જ. એક મિનિટ, જો એ આટલું બધું જ તમારા માટે છે તો પછી મારી સાથે લગ્ન શા માટે કરીએ? મજબૂરી મેડમ, પેરેન્ટ્સની મજબૂરી. હા, અને એનાથી પણ મોટી પૈસાની મજબૂરી. મારી જિંદગી શું કામ બરબાદ કરી? મારી સાથે શા માટે લગ્ન કરી? એક મિનિટ, મેં કોઈની જિંદગી બરબાદ નથી કરી. અને એક મિનિટ, લગ્નના બે દિવસ થઈ ગયા છે, બે રાતથી હું બહાર છું, આજે રાત્રે હું તારી સાથે વાત કરી રહ્યો છું. તને ખબર પણ નથી હું ક્યાં હતો, હું કોની સાથે હતો, તને ખબર છે? હા, તમે કંઈક તમારા ફ્રેન્ડને પાર્ટી આપવા. મેં તને જરાય ખબર ના પડી, કઈ વાંધો નહીં, હું જ કહી દઉં. એ ફ્રેન્ડનું નામ છે ટીના, જેને મેં પાર્ટી આપેલી અને વચન પણ આપેલું. વચન આપેલું કે લગ્ન તારી સાથે અને સુહાગરાત ટીના સાથે. અને બીજી એક વાત કહું, અમે બંને લિવ ઇન રિલેશનશીપમાં રહીએ છીએ અને રહેશું જ. અને લગ્ન પછી તારી જિંદગી બરબાદ ના થાય એટલા માટે મેં તને ટચ પણ નથી કરી. તમે સમજી ગયા માધવીજી? ના, તમારી વાત સાવ ખોટી છે. તમે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. છોકરી જ્યારે લેટ ઘરે આવે છે ને ત્યારે લોકો એને શકની નજરે જોવે છે. પછી ભલે ને એ જોબ પરથી આવતી હોય કે પોતે કંપનીની બોસ હોય, પણ જ્યારે એ લેટ ઘરે આવે ને તો લોકો એને શકની નજરે જોવે છે. અને જ્યારે આપણા લગ્ન તો થઈ ગયા છે, આપણા વચ્ચે ભલે ને પતિ પત્નીના સંબંધો નથી બાંધ્યા, પણ લોકોની સામે, સમાજની સામે એ બધું સાબિત નથી કરી શકાતું. એવું બધું વિચારવાનો મારી પાસે ટાઈમ નથી, મને ફક્ત મારી લાઈફ સાથે જ મતલબ છે બસ. બાકી આખી દુનિયાની ફિકર કરવાની મારે કોઈ જરૂર નથી. તો પછી આપણા લગ્નનું શું? કઈ નહીં, તું ખરેખર લગ્ન થયા બાદ વધુ સિરિયસ થઈ ગઈ છે. આપણે ડિવોર્સ લઈ લઈશું 10-15 દિવસમાં, બધું ખતમ. પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. વાહ સિદ્ધાર્થ, વાહ. કેવું પડે હું બાકી તમારું? પૈસા વાળાનું પૈસાદાર સાસરિયું જો મને મળ્યું છે એટલે કદાચ આવું તો રહેવાનું જ,
ક્યાં હું એક મિડલ ક્લાસ ફેમિલીની છોકરી અને ક્યાં તમે એક પૈસાદાર બાપના એકના એક દીકરા. પણ એક વાત મારી યાદ રાખજો કે અમારી આબરૂ તમારા પૈસા કરતાં વધારે મોંઘી હોય છે. અને બીજી વાત, મારા બાપાના આપેલા સંસ્કાર પ્રમાણે અમારામાં છોકરી કોઈ દિવસ સાસરેથી પાછી નથી આવતી. અને અમારામાં એવું કહેવાય છે કે છોકરીની ડોલી એના બાપાના ઘરેથી ઉઠે છે અને તેની અર્થી એના પતિના ઘરેથી. એટલે જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી હું અહીં જ રહીશ. હા, મારા બાપાના સંસ્કાર છે. ઓકે, નો પ્રોબ્લેમ. પણ મારી લાઈફસ્ટાઈલમાં કોઈ જ ફેર નહીં પડે. હું મારી રીતે આઝાદ હતો અને આઝાદ રહીશ. ટીના મારી છે, મારી હતી ને મારી રહેશે. જો છતાં પણ તું રહેવા માંગતી હોય તો ઓલ ધ બેસ્ટ. પણ એક વાઇફ તરીકે, એક પત્ની તરીકે મારા બેડરૂમમાં, મારી લાઈફમાં હું તને ક્યારે એક્સેપ્ટ નહીં કરું. સમજી ગઈ તું? કઈ વાંધો નહીં, તમે તમારા વિચારો પ્રમાણે ચાલો અને હું મારા સંસ્કારો પ્રમાણે ચાલીશ. જેમ સ્ત્રી પુરુષને પોતાનું સર્વસ્વ આપી શકે છે ને, એવી જ રીતે જૂઠવી પણ શકે છે. પછી ગમે તેવા પૈસા હોય કે પછી પરસ્ત્રી, માળીના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે અને મને મા જગદંબા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે જો હું 100% સાચી અને ઈમાનદાર હોઈશ ને તો જીત પણ મારી જ થશે. ઓકે માધવી, આપણો રસ્તો તો ક્લિયર જ છે. ટીના મારા માટે હાઈવે છે અને તું સાઈડ રોડ. અને હંમેશાની જેમ હું સ્પીડમાં હાઈવે પર ચાલવાનું વધારે પસંદ કરીશ. ઓકે બાય. ક્યાં જાઓ છો પતિદેવ? મારી એક્સ વાઇફ, મારી એક્સ ગર્લફ્રેન્ડને મળવા, ટીનાને મળવા. ગુડ નાઇટ જી. સોરી, બેડ નાઇટ. બેડ એટલે ખરાબ નહીં, પણ આ બેડ જેના પર તમે એકલા શાંતિથી સૂઈ જાઓ, એમ. બેડ નાઇટ. બેડ નાઇટ નહીં, પણ તમે તમારી લાઈફને બેડ કરી રહ્યા છો. તમને નથી ખબર કે આ રોંગ છે. શું રોંગ છે મેડમ, એક્સપ્લેન પ્લીઝ. આ લિવ ઇન રિલેશનશિપનો, વેસ્ટર્ન કલ્ચરનો વાયરો જે તમારા દિમાગમાં કેન્સરની જેમ ચડી ગયો છે અને તદ્દન વાહિયાત છે. આપણી યુવા પેઢીઓને બરબાદ કરવાનું એ ભૂરિયાઓનું ષડયંત્ર છે, જેથી આપણી 5000 વર્ષ જૂની પ્રણાલી બરબાદ થઈ જાય. આજે અનુકરણનો જમાનો વધુ છે, પણ તમે એ નથી વિચારતા કે કઈ વસ્તુનું અનુકરણ કરવું અને કઈ વસ્તુને છોડી દેવી. અને આ ભૂરિયાઓએ આપણી યુવા પેઢીની નસ નસમાં એનું વેસ્ટર્ન કલ્ચર ઠાલવી દીધું છે, અને જે આપણી સૌથી મોટી અધોગતિ છે. કોઈને કંઈ ભાન જ નથી કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. બસ હા, ચાલ્યા ગધેડાની જેમ, એક ભાગે છે તો પાછળ બધા ભાગે છે. બસ મેડમજી, બસ હવે બસ. શું તમારામાં સાચું સાંભળવાની આટલી જ કેપેસિટી હતી? ઓકે, સિદ્ધાર્થના લગ્ન શાંતિથી પતી ગયા. બાકી વર્ક પડી ગયો કે નહીં? અરે હા, એમાં કઈ કહેવાનું થોડું હોય. તમે એમ એમ થોડા એલપી શેડ કેવાઓ છો? એમ છે ત્યારે. પણ મારે તમને એક વાત કહેવી છે. અરે બોલો બોલો ઠકરાણા, 105 વાત કરો ને, એમાં વળી શું મૂંઝાવાનું હોય? માધવી અને સિદ્ધાર્થના લગ્નને માંડ 2 દિવસ થયા છે. ત્યાં તો આપણો સીધ. શું આપણો સીધ? આખી આખી રાત પાર્ટી કરવાના નામે બહાર જ હોય છે. શું વાત કરે છે લતા, હું થોડો આ લગ્નના વહીવટમાં હતો એટલે થોડું વહેલા મોડું થતું હતું.
પણ સિદ્ધાર્થ હજુ સુધર્યો નથી. ના ના, એનામાં કોઈ જ ફેર નથી પડ્યો. એ તો બસ લતા, હવે આગળ કઈક વિચારવું પડશે. એક કામ કર, આપણે ફરવા જઈએ. શું તમને કઈ ખબર પડે છે કે નહીં? ફરવા માટે આપણે સીદ અને માધવીને મોકલવા જોઈએ. આપણે થોડું જવાનું હોય. અરે યાર, એમ નથી કહેતો. મારો મતલબ એ છે કે આપણે ચારધામ યાત્રા કરી આવીએ. ચારધામની યાત્રા? હા, પેલાના વડીલો જ્યારે નવી પરણેલી વહુ આવે ને ત્યારે ચારધામની યાત્રા કરવા નીકળી પડતા, એટલે નવયુગલને થોડો ટાઈમ મળે. ના ના, આપણે કઈ જવું નથી. ઓકે, તો પછી એમ કરીએ, આપણે બધા સાથે જઈએ. શું તમે પણ, લોકો આપણને ગાંડા કહે છે. તું ચિંતા છોડ, એ બધું કઈ કરશું, થઈ જશે. અને લોકોને જે સમજવું એ સમજે, ખોટી લોકોની ઉપાધિ નહીં કરવાની. ઓકે, પણ છે ને, તમે જંગલમાં અથવા નદી કિનારે બે જગ્યા સિવાય કશે નહીં લઈ જાઓ, બરાબર ને? તમને નદી અને દરિયે બે જગ્યાએ ફરવાનું બહુ જ ગમે. જોઈએ છીએ આગળ વહુને દીકરો શું પ્લાન કરે છે કે પછી ના પાડે છે. તેની માધવીનું શું થયું? તેને તો બધી વાત તો કરી દીધી છે ને? યસ, એ ટુ ઝેડ બધું જ કહી દીધું. તો પછી એમનો રિપ્લાય શું હતો? લાંબુ મોટું ભાષણ. શું? લિવિંગ રિલેશન પર આખો નિબંધ આપી દીધો મને. તો હવે આગળ શું પ્લાન છે સીટ? આજે સાંજે પહેલો નમૂનો બતાવીશ. એટલે થોડું આમતેમ થશે, પણ મારે. પણ શું સીટ? પણ મોમ ડેડ. શું મોમ ડેડ? એ લોકો જ્યાં સુધી માધવી તરફ અને થોડું પણ મારી ઓપોઝિટ હશે ત્યાં સુધી થોડી કસરત કરવી પડશે. સવાર સુધી નહીં પણ સાંજ સુધી. કેમ સીટ, ખાલી સાંજ સુધી જ? કારણ કે આજે રાત્રે પહેલો ખેલ નાખવાનો છે અને માધવીને મારા પ્રત્યે નફરત થાય ને એવું કંઈક કરવાનું છે. મતલબ તું શું કરવાનો છે? એ જ મારી જૂની સ્ટાઈલ. તું છોડ, એ બધું થઈ જશે. ના, તું પહેલા મને કહે કે શું પ્લાન છે. જો સાંભળ, સલાહ નહી આપતું, રહેવા દેવું, જાતે ઘરે જતો. અરે પણ તારું ઘર આગળ જ છે, આવી જ ગયું છે. હવે તું એને મને સલાહ આપવાનું બંધ કરી દેજે, સમજો? તું કઈ સલાહકાર સમિતિ નો હેડ છો? હે, મને સારું શું છે ખોટું શું છે બધી ખબર પડે છે, સમજો તું? ઓકે ચાલ. મારું ઘર ક્યાં છે? આ જ છે, અહીંયા જ તારું ઘર છે. જો આ મારું ઘર છે. હા, આ જ તો છે. સવારે તો આ બાજુ હતું, આજે આ બાજુ આવી ગયું. અરે મારું, અરે આજે દુનિયા ગોળ છે. હા મને ખબર છે ભાઈ, તું હાલ પડતો નહીં, ધ્યાનથી ચાલ.
તને ખબર છે ને કે અમે તારી કેટલી ચિંતા કરીએ છીએ, અને તું છે કે તારી આ એક આદત નથી છોડતો. મમ્મી, હવે આ મારી જવાબદારી છે. તમે લોકો સુઈ જાઓ, હું એને રૂમ લઈ જાઉં છું. બધા ચિંતા કરવા વાળા છે અહીંયા. પીનાજ નથી. આજે મને થોડું મોડું થઈ ગયું, પણ સોસાયટીમાં એન્ટર કર્યો ત્યારે સિદ્ધની કારનો એક્સિડન્ટ થયો હતો. બાપરે, ઓહ, શું વાત કરે છે? હા અંકલ, તમારી કાર સોસાયટીના ગેટ પર જ પડી છે. સિદ્ધાર્થે તમારી કાર સોસાયટીના ગેટ પર જ ભટકાયેલી છે. આ છોકરો નહીં સુધરે. ભૌતિક સારું થયું તું સિદ્ધાર્થે ઘરે લેતો આવ્યો. આમે તું આપણો પાડોશી અને વળી પાછો સિદ્ધાર્થનો દોસ્ત પણ છો. તું ક્યારેક સિદ્ધને સમજાવતો હોય તો? અંકલ, મેં તો એને ઘણી વાર કીધું છે, પણ એ મારી વાત માનતો જ નથી. છતાં પણ હું એકવાર પ્રયત્ન કરી જોઈશ. ચાલો અંકલ, ગુડ નાઈટ. અંકલ, ગુડ નાઈટ. આંટી, ગુડ નાઈટ. ગુડ નાઈટ બેટા. ખરેખર મને બહુ જ પૈસાદાર સાસરિયું મળ્યું છે. ક્યાં હું ગરીબ મિડલ ક્લાસ ફેમિલીની છોકરી, અને ક્યાં પૈસાદાર પરિવાર. મારા બાપુને એવું હતું કે આ ઘેરે બહુ જ ગરીબી છે, એટલે છોકરીને પૈસાવાળું ઘર મળે તો આખી જિંદગી ઉપાધિ નહીં. પણ અહીં તો પહેલા દિવસથી જ કંઈક અજુગતું જ છે. જેમની સાથે મેં ચોરીના ચાર ફેરા ફર્યા, જેમના નામનું મંગળસૂત્ર મેં પહેર્યું છે, જેણે મારી મંગમાં સિંદૂર પૂર્યું, એ જ વ્યક્તિ લગ્નના પહેલા જ દિવસે પાર્ટી કરવા જાય છે, બીજા દિવસે એની પ્રેમિકાની વાત કરે છે, લિવ ઇન રિલેશનશીપની વાત કરે છે, અને ત્રીજા દિવસે પોતાનું તમામ ઓત પ્રકાશે છે. અને એ વળી છે મારો ધણી, મારો ઘરવાળો, મારો પતિ.
શું મારા સાસુ અને સસરાને અમારા લગ્ન પહેલાં આ વાતની ખબર નહીં હોય? અને જો હા, તો શા માટે મારી જિંદગી બરબાદ કરી? શું એને એમની અને એમના દીકરાને જ પડી છે? શું આ લોકો આટલા બધા સ્વાર્થી હશે? પણ સમાજમાં હું હવે આ ઘરની વહુ છું, એટલે મારે અહીંયા રહ્યા વગર પણ છૂટકો નથી. હું પાછી તો મારા બાપુના ઘેરે જવાની જ નથી, પછી ભલે ને ગમે તે થઈ જાય, પણ કંઈક તો કરવું જ પડશે કે જેથી સિદ્ધાર્થ મને પ્રેમ કરે અને પેલીને ભૂલી જાય. અને મમ્મી અને પપ્પાને પણ મારા તરફથી અથવા મારી આ વાત એમને સમજાવવી જ પડશે, ત્યારે જ કંઈક થશે. માધવી, ગમે તે થાય, બાકી અહીંયાથી તો બિલકુલ જવાનું થતું જ નથી. તો જ તું અહીં રહીશ અને તો જ તું અહીં ટકીશ. પૈસાદાર સાસરિયું મળ્યું છે, એમને થોડું કંઈ મળી જશે? થોડી મહેનત તો મારે પણ કરવી જ પડશે ને, બરાબર ને? અરે શું સવાર સવારમાં પેપર લઈને બેસી ગયા છો, થોડું મારામાં તો ધ્યાન આપો. અરે લતા, એવું નથી મેડમ. તો વળી બીજું શું છે એલપી? હા, તારે કઈ વાત કરવી છે બરાબર ને? ચાલ કે તો શું વાત છે? આ આપણા શીડ અને માધવીને લગ્ન થયા જ છે, ત્યાં તો શીડ નવા નવા નખરા કરે છે, પણ જો આ માધવી આ ઘરમાં નહીં ટકે તો? હા, મને પણ એ જ ચિંતા છે. મને એમ હતું કે લગ્ન બાદ શીડમાં થોડોક સુધારો થશે, પણ નથી ભાગ પણ શીડમાં કોઈ ફરક નથી પડ્યો. તો શું કરશું? તો એક કામ કરીએ, એમને બંનેને ફરવા મોકલી દઈએ, ગોવા, શિમલા કે કાશ્મીર. ના 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 ના, મને નથી લાગતું કે આનાથી આપણા સીટમાં કંઈક ફરક પડે. તો શું પ્લાન છે એ તો બતાવો શેઠાણી. લતારાણીજી, તમને યાદ છે જ્યારે આપણે લગ્ન થયા હતા ત્યારે આપણે ટૂરમાં ગયા હતા? અરે હા, એ દિવસ કેમ ભૂલાય. પણ તો શું પ્લાન છે એ વાત કરને યાર. આપણે જ્યારે ટૂરમાં ગયા તમને ખબર છે તમારી ફેવરેટ રમત? હા, અંતાક્ષરી. વેરી ગુડ. હા, તો આ વખતે આપણે માધવી અને સીટ સાથે એક જૂના બ્રિજ પર અને નદીના કાંઠે ફેમિલી ટૂર પર જઈશું. અરે વાહ, સરસ. પણ લતા, આ થોડું નવું નહીં લાગે કે છોકરાના લગ્ન થયા અને આપણે સાથે જઈશું? અરે ના ના, કાંઈ જ નવું નહીં લાગે. એમાં વળી શું છે, ફેમિલી સાથે ફરવા જવામાં એમાં વળી બીજું કંઈ નવું ના હોય. ઓકે, જેમ તને યોગ્ય લાગે બસ. પપ્પાજી, આલો તમારી ગરમા ગરમ ચા, અને મમ્મીજી આ તમારી કડક ચા, તમારી ફેવરિટ છે ને? અરે વાવ બેટા, સોરી 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 દીકરા, અમે ઘેરે વહુ નહીં પણ દીકરી લાવ્યા છીએ. અરે વાહ માધવી, મને તો બહુ સરસ ચા બનાવતા આવડે છે. પછી લગ્નના માંડ 4 દિવસ થયા છે, ત્યાં જ તને અમારી પસંદ નાપસંદની ખબર પડવા માંડી છે. વેરી ગુડ માધવી, વેરી ગુડ. બેટા માધવી, તને અહીંયા ગમે તો છે ને? હા મમ્મીજી, હવે આ જ તો મારું ઘર છે, તો ગમાડું જ પડે ને. દીકરા, ધીમે ધીમે બધું સારું થઈ જશે, ખોટી ઉપાધિ નહીં કરવાની. એક સવાલ હતો, જો તમે પરમિશન આપો તો પૂછું. કેમ, શું છે મમ્મી? દીકરા, એમાં પરમિશન ના હોય, આ તો આપણો પરિવાર છે. તારા મનમાં જે કંઈ પણ હોય ખુલ્લા મનથી કે ને, બધા બરોબર ને? તમારા દીકરા દારૂ પીવે છે એ તમને ખબર છે કે નહીં? સિદ્ધાર્થ રાત્રે પાર્ટી કરે છે, એમને ટીના નામની છોકરી સાથે અફેર છે અને એમની સાથે લિવિંગમાં રહેવાનું કહે છે. આ હકીકતની જાણ તમને છે કે નહીં? અને જો તમને લોકોની આ હકીકતની જાણ છે
તેમ છતાં તમે મારી સાથે લગ્ન કરાવી લો, તો તમારાથી મોટા મારા જીવનમાં બીજું કોઈ વિશ્વાસઘાત નથી. પપ્પાજી, મમ્મીજી, મારે ફક્ત તમારા મોઢે સાંભળવું છે. અને હા, બીજી વાત કે હું આ પરિવારના પૈસા જોઈને નથી આવી, પણ મારા બાપુજીના એક વચનના કારણે આવી છું. પપ્પાજી, જે મારા બાપુએ તમને આપ્યું હતું, એ મારા બાપુએ પપ્પાજી એટલે કે એલપી શેઠ તમને કન્યાદાનનું વચન આપ્યું હતું, અને બસ એ જ વચન પૂરું કરવા માટે હું તમને લોકોને હા પાડી હતી. બાકી પૈસાવાળું સાસરિયું મને જોઈએ છે કે મને મળશે, એવો તો ક્યારેય મને વિચાર પણ નહોતો આવ્યો. માધવી, અમારી ભૂલ છે, અમને સીધની બધી જ વાતની ખબર હતી, છતાંય. શું છતાંય મમ્મીજી? છતાંય દીકરા તારી સાથે લગ્ન કરાવ્યા, કારણ કે અમે મા બાપ છીએ દીકરા, અમે ગમે તેમ કરીને બાળકોનું સુખ જ ઈચ્છતા હોઈએ છીએ ને. જો માટે દીકરા, અમે તારી જિંદગી બગાડવા નતા માંગતા, પણ સિદ્ધાર્થની જિંદગી સુધારવા અને બચાવવા માંગતા હતા. અને હજુ પણ અમે માગીએ છીએ કે દીકરા, હવે તો તું જ એને લાઈન ઉપર લાવ. એ છે ને, ખરાબ મિત્રોના કારણે ઓલા રવાડે ચડી ગયો છે. માધવી, એક સ્ત્રી જ પુરુષની જિંદગી સુધારી શકે છે. એટલે જલ્દીથી તારા લગ્ન શેખ સાથે કરી દીધા છે. માધવી, અમને માફ કરજે, પણ શું કરીએ, અમે તો મજબૂર મા બાપ છીએ. તમારા લોકોની વાત સાચી છે, પણ જો તમે લોકો મને સાથ આપો ને, તો આપણે સિદ્ધાર્થને લાઈન પર લાવી શકીએ, અને એ પણ સિદ્ધાર્થને ખબર પડ્યા વગર. અરે હા બેટા, અમે તો તૈયાર જ છીએ. હા માધવી, અમે તો ફેમિલી ટૂરનું પણ નક્કી કરી નાખ્યું છે. આવ સિદ્ધાર્થ, બેસ. મમ્મી, મને બહુ ભૂખ લાગી છે, ખાવાનું મળશે પ્લીઝ? હા, હું નાસ્તો તૈયાર કરું છું. આપણે બે ત્રણ દિવસમાં ફરવા જવાનું છે, ને એ પણ ફેમિલી સાથે જવાનું છે. હા સી, ઓકે, લેટ્સ સી. દીકરા, ફાઇનલ જ છે, આમાં કોઈ ફેરફાર નહીં થાય. ઓકે, એઝ યુ વિશ. Thank you.
ટીના છે, બરાબર ને? હા, અને તું માધવી? હા. તો શું કામ હતું કે તે મને કોલ કરીને અહીંયા મળવા માટે બોલાવી? કઈ ખાસ કારણ? હા, ખાસ કારણ જ હતું. તું મારા પતિ સિદ્ધાર્થને છોડી દે. શા માટે? આ સવાલ તો મારે તને કરવાનો છે. તું છોડી દે મારા સીડને. એ મારો પતિ છે, અમે બધાની સામે લગ્ન કર્યા છે. તો શું થઈ ગયું? અમે બંને સાથે રહીએ છીએ અને એ મારો સીટ છે, સમજી? તું છોડી દે. મને નથી ખબર કે તમે લોકો કેવી રીતે રહો છો, પણ પરિણીત પુરુષ સાથે સંબંધ રાખો એને. બસ મેડમ, તમારો છે ને કોઈ સિક્કો મારા સીડ ઉપર નથી મારી દીધેલો કે એ ચાલે. એ મારો સીડ છે, આઝાદ પંછી છે, અને હા, એ મારો જ છે અને મારો જ રહેશે. જો ટીના, આ વાત સાવ ખોટી છે. તું મારો ઘર સંસાર બરબાદ કરી રહી છો. પ્લીઝ તું છોડી દે એને. તારી આ વાત છે ને, તું તારા સિદ્ધાર્થને સમજાવ, મને નહીં. કેમ કે મારે છે ને તારી કોઈ આચીચી સાંભળવી નથી. ઓકે ઓકે ટીના. આવી મલાઈદાર વ્યક્તિને થોડી હું હાથમાંથી જવા દઉં? મારા તમામ મોજ શોખનું એટીએમ છે સિદ્ધાર્થ, અને પાછો મારી પાછળ પાગલ પણ છે. એટલે જ્યાં સુધી જલસા થાય ત્યાં સુધી મોજ કરો. મને તારા કે સિદ્ધાર્થથી કોઈ ફેર પડતો નથી, પણ ફેર પડે છે તો ફક્ત પૈસાથી. હું પૈસાના કારણે જ સીડની સાથે છું, બાકી તો પછી ટાટા બાય બાય. સિદ્ધાર્થ પ્લીઝ, તમે અલગ છોડી દો ને. તને ખબર ના પડે અને તારે મને ખોટી સલાહ નહીં આપવાની. પણ તમે સાવ ખોટી રીતે તમારી જિંદગી ખરાબ કરી રહ્યા છો. ખોટી રીતે? આને ખોટી રીતે ના કહેવાય, એન્જોયમેન્ટ કહેવાય. દારૂ પીવો એ બરબાદી કહેવાય. હા, એ તમારા એકલાની નહીં, અમારા બધાની, પરિવારની, ઘરની, ધંધાની, બધી જ બરબાદી છે. દેવીજી, ખૂબ ખૂબ આભાર તમારા પ્રવચન માટે. હવે મને આમ સુવા દો. ગુડ નાઇટ. નથી આ માનતા કે નથી ટીના માનતી, તો બસ હવે મારે જૂઠનો સહારો લેવો જ પડશે, તો જ મારો ઘર સંસાર બચશે. નહીંતર આમને આમ તો કેટલા દિવસ બરબાદ કરવા. મારે મારો સંસાર બચાવવા માટે ગમે તેવું ખોટું બોલીને પણ સિદ્ધાર્થને બે લત છોડાવવી જ પડશે. કાંઈ વાંધો નહીં, કાલે જઈશું ફેમિલી સાથે ફરવા. પછી ત્યાંથી રિટર્ન આવીને કંઈક એવું કરવું પડશે કે સિદ્ધાર્થ હંમેશા માટે મારા થઈ જાય અને દારૂની આદત પણ છૂટી જાય. Thank you.
ફેન્ટાસ્ટિક છે હો તો મજા આવી ગઈ જો ને કેટલું મસ્ત લાગે છે ને હા જો સિદ્ધાર્થ તમે પણ પપ્પાને હેલ્પ કરો ને ડબ્બો ખોલવામાં આપણે નાસ્તો કરીને પછી અંતાક્ષરી રમી યસ અંતાક્ષરી રમી છે ઓપ્સ નોમ હા બહુ મજા આવશે બહુ મજા આવશે સિદ્ધ નાસ્તો લઈ લે મૂડ બનાવ માધવી છે તારા પપ્પા છે આપણે બધા જ છે માધવી બેટા પછી આપણે અંતાક્ષરી રમીશું જૂના નવા ગીતો ને ડાન્સ કરવાની આ તો મજા છે ફેમિલી સાથે અહીંયા બધા લોકો ઊભા છે અરે ભલે ને ઊભા તું ચિંતા કેમ કરો થયું પણ આપણે પિકનિક પર આવેલા છીએ યસ બેટા માધવી કેવી એકદમ છે મસ્ત બેટા અરે તમે ખવડાવો ને મારા સીડ ને આપણા સીડ ને તમે અરે લે દીકરા મેં ક્યાંથી તારા માટે બધું મગાવ્યું જોતો ખરો કેવી છે આઈટમ તો પછી આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન અમસ છે ને બહુ મસ્ત બેટા ક્યાંથી મગાવ્યું જોતો ખરી આ રાજકોટની વેફર છે દીકરી અને કુકીઝ આપણે બેકર્સ ના છે બેટા મેને પ્યાર તુમી સે કિયા હૈ मैंने दिल भी तुम्हीं को दिया है अब चाहे जो हो अब चाहे जो हो जाए मैं दुनिया से अपना डरूं तुझी से मैं प्यार करूंगी चल चल पाछो रायो ना रात कली एक ख्वाब में आई और गले का हार हुई सुबह को जब हम नींद से जागे आँख खुली बेचार हुई रात कली एक ख्वाब में आई ऑप्स तुम्हारी उम्र जो तमे आ लोग शु विचार छे अरे बेटा अपने फैमिली साथ है पिकनिक मनावा अबे बहुत खुश छे दिखरा आई मैं बहुत खुश छे ओके बका सिद्धार्थ हो तुम्हारा पर ई आवियो छे चलो कम ऑन बेटा सीड योर टर्न तारो पर ई आवियो કમોન બેટા એક જ નબી હસીના સે યું મુલાકાત હો ગઈ ફિર ક્યા હુઆ યે ના પૂછો કુછ એસી બાત હો ગઈ એક જ નબી હસીના સે યું મુલાકાત હો ગઈ एक दो तीन चार पाँच छः सात आठ नौ दस ग्यारह बारह तेरह तेरा करूँ तेरा करूँ गिन 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 इंतजार आजा पिया आई बाहर नाउ रे माधवी रुक जा ओ दिल दीवाने पूछू तो मैं जरा लड़की है या जादू खुशबू है या नशा पास वो आए तो बाहों में ले लूं जरा रुक जा ओ दिल रुक जा पूछू तो मैं जरा र नाउ योर टर्न र र र सीड मॉम पॉप्स मने रथी नहीं आवडतो मने नथी जावडतो तो हूं अवे नहीं जाई सॉरी
राहों में उनसे मुलाकात हो गई, राहों में उनसे मुलाकात हो गई, जिसे डरते थे वही बात हो गई। जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा वो हम नवाज। न कोई था न कोई है जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ हम नवाज। हो चांदनी रात जब तक देता है हर कोई साथ, तुम मगर अंधेरों में ना छोड़ना मेरा हाथ। मम्मी हवे आपड़े लोग बता जोड़े सोंग गई। ओके चलो। हम बने तुम बने एक दूजे के लिए, समझे। वी आर मेड फॉर ईच अदर, समझे। हम बने तुम बने एक दूजे के लिए, आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली, इतनी सुहानी ऐसी मीठी घड़ी आज तक नहीं मिली आज से पहले। वाह 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 मस्त छे ने। तुम मिले तो मिल गया ये जहाँ, तुम मिले तो हर पल है नया, तुम मिले तो मैंने पाया है खुदा। सिद्धार्थ हवे तमारो टर्न छे। मने सॉन्ग नथी आवडतो। प्लीज यार आव्या छो जोड़े तो थोड़ा एंजॉय करो ने। हूँ एंजॉय करी रह्यो छुं, मारो एंजॉय। आजकल तेरी मेरे प्यार के चर्चे है जबान पर, कहो तो रिस्पॉन्स आपको। हमें आपको बहन सारो बस चलो। हाँ दी मैं हाँ हूँ आमे आदि सिंधु જલ્દી બોલાવવાનું કોઈ ખાસ કારણ? હા સીટ, મને છે ને 10 લાખ રૂપિયાની અર્જન્ટ જરૂર છે, પ્લીઝ કઈક અરેન્જમેન્ટ કરી આપને। 10 લાખ રૂપિયા અને અર્જન્ટ, કોઈ ખાસ કારણ? ઓ સીડ યાર, તું સવાલ ક્યાંથી કરવા લાગ્યો ડિયર? આજે થોડા વધારે રૂપિયાની જરૂર છે એટલે, બાકી 2-3 લાખ રૂપિયા માટે મેં તને કોઈ દિવસ સવાલ કર્યો છે નહીં ને। કમ ઓન સીડ યાર, તો પછી આ બધા ક્વેશ્ચન શા માટે? અને તને મારી પર ભરોસો નથી હે ને? તને એવું તો નથી લાગતું ને કઈ કે હું ખાલી તારા પૈસા માટે જ તને પ્રેમ કરું છું? એવું નથી ટીના, બસ ખાલી આજે જ તો તને પૂછું છું યાર, બાકી આજ સુધી મેં તને ક્યારેય સવાલ કર્યો છે? ઓ સેડ યાર, મારી આંટી છે ને હોસ્પિટલમાં એડમિટ છે, અને એ પણ બોમ્બે હોસ્પિટલમાં એડમિટ છે, અને ત્યાંનો ખર્ચો બહુ જ વધારે છે, એટલે વધુ ખર્ચો લાગે છે, એટલે મેં આજે આટલા રૂપિયા માંગ્યા। સીટ શું થયું? સીટ શું થાય છે? સીટ કબન ને મને પેટમાં દુખે છે, ચાલો।
સીટ જા સીટ મને શું થયું છે? મારું માથું કેમ ભારે લાગે છે? સીડ, 5 દિવસ થયા છે ત્યારે તું ભાનમાં આવ્યો છે. દીકરા, તું બીમાર હતો એટલે તને હોસ્પિટલ એડમિટ કર્યો હતો. હા દીકરા, હમણાં ડોક્ટર અધિકાંતભાઈ તને દવા આપીને ગયા છે. એમણે કીધું છે તું બહુ જલ્દી સાજો થઈ જઈશ, ચિંતા કરવાની જરૂર નથી. હવે તમને કાંઈ વાંધો નથી, તમે એકદમ સારા છો. પણ મને થયું છે શું એ કોઈ કહેશો? તમને લીવર ઉપર સોજો આવી ગયો હતો, પણ હવે એકદમ સારા છો, હવે કોઈ પ્રોબ્લેમ નથી એવું ડોક્ટર કહેતા હતા. તું આરામ કર સીડ. સિદ્ધાર્થ, યુ આર સ્ટ્રોંગ બેટા. એક મિનિટ, હું લાસ્ટમાં ક્યાં હતો? ગાર્ડન. ગાર્ડનમાં ટીના. અપ્પા, મોમ, ટીના ક્યાં છે? ટીના, તમારો ફોન ક્યાં છે? ખબર નહીં સીડ, એ ક્યાંય દેખાય નહીં હોસ્પિટલમાં. હે? સિદ્ધાર્થ, હા, ટીના તો ગાર્ડનમાંથી ચાલી ગઈ હતી. શું? હા. હલો હલો ટીના, ક્યાં છો તું? હાય સીડ, કેમ છે તને? હા, મને સારું છે, પણ તું ક્યાં છો? સીડ, સોરી યાર. સોરી? કેમ સોરી, શું થયું? એક્ચ્યુઅલી ના, મારે બેંગ્લોર જવાનું છે તો. બેંગ્લોર? તો શું? તો પછી હું ત્યાં જ સેટલ થઈ રહી છું. કોની સાથે? અંકલ અને આંટી જોડે હું ત્યાં રહીશ અને એમનો રેસ્ટોરન્ટમાં એમના બિઝનેસમાં સાથ આપીશ. આઈ એમ સોરી સીડ. હા, એ વાત સાચી, પણ આપણી રિલેશનશિપનું શું ટીના? સીડ, જે રિલેશનનું કંઈ નામ જ નથી તેનું શું કરવું? અને આમને આમ મારે તારી પાછળ મારા કેટલા દિવસો બગાડવા? દિવસો બગાડવા એમ? તું શું બોલી રહી છો યાર? હું સાચું જ બોલી રહી છું સીડ. પ્લીઝ યાર, આઈ એમ સોરી, બટ હું જઈ રહી છું. હેલો ટીના, મારી વાત સાંભળ ટીના. સીડ, હું આ શહેરમાંથી તને અને તારી યાદો બધાને છોડીને જઈ રહી છું. માટે હવે મને છે ને ફરી યાદ પણ ન કરતો અને ક્યારે કોલ પણ ન કરતો. ટીના, તું આમ અચાનક કેમ બદલાઈ ગઈ છો? મને કઈ સમજાતું નથી.
આ કદાચ અચાનક નહીં પણ ઘણા સમયથી કદાચ આની જરૂર હતી. બાય ધ વે, હું તને અને આ શહેર બંનેને છોડીને જાઉં છું. બાય સીડ. ટીના, ટીના, ટીના. ઓપ્સ મોમ, ઓપ્સ મોમ, મને કહો આ શું થઈ ગયું? જો દીકરા, જીવનમાં જે કંઈ પણ થાય ને એ સારા માટે જ થતું હોય છે, માટે ચિંતા નહીં કરવાની. દીકરા, તને ખબર નથી, તને પાછો લાવવા માટે મેં જ ડૉક્ટર રદ્દીકાંત સાહેબને મળીને આ બધો પ્લાન કર્યો હતો. તને સવારમાં જ વોમિટિંગની ગોળી નાસ્તામાં નાખીને ખવડાવી હતી, જેથી તો અમારા પ્લાન પ્રમાણે જ ચાલે. આખરે બાપ બાપ હોતા હે ઓર બેટા બેટા. બેટા સીડ, હોસ્પિટલમાં અમે જે નાટક કર્યું ને કે તને થર્ડ સ્ટેજનું કેન્સર છે, એના લીધે જ તારી ટીના તને છોડીને જતી રહી છે અને એટલી ડરાવી દીધી હતી કે તે હવે તને ક્યારેય નહીં મળે. દીકરા, તને પાછો લાવવા માટે અમારે ખોટું બોલવું પડ્યું અને આ આખું નાટક કરવું પડ્યું છે. સિદ્ધાર્થ, હું તમારા માટે કોફી બનાવીને લાવું છું. પ્લીઝ તમે ઊભા ના થતા આરામ કરજો. માધવી, થેન્ક યુ. આપણે તો અપને હોતે, બાકી તો સબ સપને હોતે. સિદ્ધાર્થ, આજે આપણો પરિવાર પૂરો થયો, બધા બહુ ખુશ છે. થેન્ક યુ સિદ્ધ. I love you. I love you, my dear wife, Madhuri. ભગવાન, થેન્ક યુ. તમે મારો જીવન સંસાર, મારો ભરથાર બચાવી લીધો પેલીના ચુંગલમાંથી. થેન્ક યુ મોમ, ડેડ. તમે મારા પ્લાનમાં સંપૂર્ણ સાથ આપ્યો અને મારા પ્લાન પ્રમાણે જ ડૉક્ટર સાહેબને પણ મનાવી લીધા. ડૉક્ટર સાહેબે ઠીક જ કહ્યું હતું, તોડવા કરતાં જોડવું સારું. પછી ભલે ને શામ, દામ, દંડ, ભેદ કે ખોટું બોલીને પણ જોડવું જ જોઈએ.